મિત્રો એજ્યુકેશનલ અને ઇન્ફોર્મેશનલ ચેનલ કોમ્પિટિટિવ પર ફરી એક વખત આપનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે હાઈકોર્ટ ઓફિસર્સ અટેન્ડન્ટનું જે 2012માં પેપર લેવાયું એના ત્રીજા ભાગની ચર્ચા કરવાની છે. અગાઉ આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ ગયા. તો જોઈએ આગળ, ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી ઉતરી આવી છે? તો જવાબ આવશે અર્ધમાગધી. નીચેનામાંથી રમતગમત ક્ષેત્રે અપાતો શ્રેષ્ઠ એવોર્ડ કયો છે? જવાબ આવશે અર્જુન એવોર્ડ. જો ભારતરત્ન ઓપ્શનમાં આપેલું હોય તો જવાબ ભારતરત્ન આપવો. ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? તો જવાબ આવશે હોકી. કઈ રમતમાં 11 ખેલાડીઓ હોતા નથી? તો બેઝબોલની રમતમાં નથી હોતા. ઉદ્ગાર ચિહ્નની નિશાની, તો અહીંયા આપેલી છે પ્રમાણેની ઉદ્ગાર ચિહ્નની નિશાની હોય છે. પરીક્ષા શબ્દની સંધિ છોડો, તો પરી વત્તા ઈક્ષા. ખોળો પાથરવા માટે શબ્દ સમૂહ જણાવો, એટલે જવાબ આવશે કરગરવું. કઈ ગુજરી વિસરી જવીનો અર્થ જણાવો, ગઈ ગુજરી વિસરી જવીનો અર્થ થશે વીતેલી વાતો ભૂલી જવી. દૂધનું દૂધ અને પાણીનું પાણીનો અર્થ જણાવો, તો નિષ્પક્ષ ન્યાય આપવો અથવા નિષ્પક્ષ ન્યાય કરવો. જગદીશની સંધિ છોડો, તો જગત વત્તા ઈશ. નીચેનામાંથી સાચું કયું નથી? તો માન અપયશ છે મિત્રો, એ સાચું નથી. જ્ઞાન અજ્ઞાન, આદર અનાદર અને રાજારંક એ એકબીજાના વિરોધી શબ્દો છે, જ્યારે માન અપયશ છે એ એકબીજાના વિરોધી નથી. માનની સામે અપમાન, માનનું વિરોધી અપમાન થાય, અપયશ ન થાય, એટલે એ ખોટું છે. નર્મદા અને તાપી નદી વચ્ચે કયો પર્વત આવેલો છે? તો સાતપુડા. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો જવાબ આવશે રાજસ્થાન. ગાંધીજીનો જન્મ ક્યાં થયો? તો જવાબ આવશે પોરબંદર. દરિયામાં ભરતી એક દિવસમાં કેટલી વાર આવે છે? તો એક દિવસમાં એક વખત આવે. નીચેનામાંથી કયો રંગ પ્રાથમિક નથી? તો કાળો રંગ છે એ પ્રાથમિક નથી. RYB એટલે રેડ, યલો ને બ્લુ પ્રાથમિક કલરો છે, જ્યારે કાળો રંગ છે એ પ્રાથમિક નથી. 1 ગ્રામ બરાબર કેટલા મિલીગ્રામ થાય? તો મિત્રો અહીંયા 1000 જવાબ આવશે. 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ, 100 મિલીગ્રામ નહીં આવે, 1000 મિલીગ્રામ આવશે. ને આગળ જોઈએ, અગ્નિશામક વાયુ કયો છે? તો કાર્બન ડાયોક્સાઇડ છે, એ ફાયર એક્સ્ટિંગ્યુશરમાં યુઝ થાય છે, એટલે એ અગ્નિશામક વાયુ છે. પેન્સિલ બ્રશની સામે સ્ક્રેચ, તો બ્રશની સામે શું આવશે? તો બ્રશની સામે પેઇન્ટિંગ. જેમ પેન્સિલથી અહીંયા સ્ક્રેચ નથી, પણ આપણે સ્કેચ સમજવાનું છે. સ્કેચ, પેન્સિલથી સ્કેચ બને એવી રીતે બ્રશથી પેઇન્ટિંગ થાય. આગળ જોઈએ, એન ડાબી બાજુએથી કેટલા મોક્ષ થાય છે? તો ABCDમાં તમે કાઉન્ટિંગ કરો ક્રમ પ્રમાણે, તો એન છે એ 14મો અક્ષર આવે. ઘડિયાળમાં 24 કલાકમાં 90 ડિગ્રીનો ખૂણો કેટલી વખત બને? તો મિત્રો 90 ડિગ્રીનો ખૂણો છે એ 3 વાગે અને 9 વાગે, 2 વખત બનતો હોય છે, 24 વખત બનતો નથી. આગળ જોઈએ, 35% કેમ લખાય? તો 7/20 આ રીતે 35%ને લખી શકાય. તો આજે 89મો ક્વેશ્ચન છે, એના વિશે કોઈને વધારે આઈડિયા હોય તો કમેન્ટમાં જરૂરથી કમેન્ટ કરવી. મારા ખ્યાલ પ્રમાણે 3 વાગે અને 9 વાગે 2 વખત 90 ડિગ્રીનો ખૂણો બને. સુવર્ણ મંદિર ક્યાં આવેલું છે? તો અમૃતસરમાં, પંજાબમાં અમૃતસર આવેલું છે ત્યાં સુવર્ણ મંદિર આવેલું છે. ઓણમ કયા રાજ્યનો તહેવાર છે? તો કેરળનો. ખરડા ગાડા વાળેનો વિરોધી અર્થ દર્શાવતી કહેવત સાઠે બુદ્ધિ નાઠે. નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? તો આકડા બરાબર મોટી બહેન, સોરી અક્કા બરાબર મોટી બહેન, એ ખોટું છે. બીજું બાબા એટલે મોટા મામા, આઈ એટલે માતા, અણ્ણા એટલે મોટા ભાઈ, એ સાચા છે.
સમાનાર્થીની કઈ જોડ સાચી નથી. લહેજત સ્વાદ સાચું, સામર્થ્ય ક્ષમતા સાચું, રિયાસત દેશી, રિયાસત એટલે દેશી રજવાડું પણ સાચું, વજીર એટલે પ્રધાન થાય એ ખોટું છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી, તો ઉચ્છવ એટલે ઉજાણે એ ખોટું છે, બાકીના બધા સાચા છે. લીલી પરિક્રમા ક્યાં થાય છે, તો આપણે સૌ જાણીએ છીએ જૂનાગઢ ખાતે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી, તો છાક એટલે છાસ એ ખોટું છે. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી, વર્તવું એટલે ઓળખવું એ સાચું નથી, બાકી બેત બારી એટલે નજીક, વટે એટલે ઓળંગે, અને વેળા એટલે વળવું. અહીંયા વર્તવું એટલે ઓળખવું એ ખોટું છે. તો આ જે 99મો ક્વેશ્ચન છે એ પણ ડાઉટફુલ છે. વેતબારી એટલે નજીક બરાબર છે, વેળા એટલે વળવું. મે બી આ પણ આન્સર હોઈ શકે, આના વિશે શ્યોર જવાબ મારી પાસે નથી. જો તમને આઈડિયા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવી, જેથી બીજા લોકોને ખ્યાલ આવે. મિત્રો, હાઈકોર્ટમાં જનરલી જે ક્વેશ્ચન પેપર લેવાય છે એ ક્વેશ્ચન પેપર બહાર લઈ જવા દેતા નથી. એટલે જે લોકોએ એક્ઝામ આપી હોય એને જેટલા ક્વેશ્ચન અને જેટલા ઓપ્શન યાદ હોય એના આધારે પેપર આપણે બનાવેલું હોય છે, જે તે વેબસાઇટે બનાવેલું હોય છે, અને એમાં થોડી ઘણી મિસ્ટેક રહી જતી હોય છે. કારણ કે 100 માર્ક્સનું પેપર છે, એ બધા પ્રશ્નો આપણે યાદ, કોઈ પણ ઉમેદવારને યાદ રહેતા નથી. આમાંથી મોટાભાગનું છે એ પૂછાયેલું છે, અને મોટાભાગના ઓપ્શન છે એ પણ એની અંદર હતા. છતાં આપણે થોડીક વિવેક બુદ્ધિ વાપરી અને અમુક ક્વેશ્ચનમાં આપણે થોડું રિસર્ચ કરીને શ્યોર થઈ જવું જરૂરી છે. ઠીક છે મિત્રો, આશા છે આમાંથી કંઈક તમને નવું નોલેજ મળ્યું હશે. ઠીક છે મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો. અને હવે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવેલી છે કે ગુજરાતી વ્યાકરણ વિશે આપણે જેમ સંધિ વિશે આપણે વિડીયો બનાવેલો છે, એ રીતના બીજા જે ટોપિક છે, છંદ, અલંકાર, જોડણી, પછી સમાસ, એના વિશે હવે પછીના સમયમાં આપણે જરૂરથી વિડીયો બનાવશું, જેથી બધાને ગુજરાતી વ્યાકરણમાં ક્યાંય વાંધો આવે નહીં. ઠીક છે મિત્રો, ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.